તો ભવિષ્યની અંદર બહુ મોટું નુકસાન આવતું હોય છે. નજીકના ગાળા કોઈ વ્યક્તિ કોઈ કંપની
પ્રવાસ પણ કરતી હોય ભવિષ્યમાં બહુ લાંબો નફો મળતો હોય તો આવી જે દ્રષ્ટિ છે એને આપણે શું દિવ્ય દ્રષ્ટિ. ત્યારબાદ વિવિધ કૌશલ્ય, કેવા કૌશલ્ય? વકૃત્વ પણ એટલે કે એની સ્પીચ ધારદાર હોવી જોઈએ, બરોબર. ત્યારબાદ આગળ આપણે ચર્ચા કરીએ તો ગુણન કૌશલ્ય એટલે કે ગાય શકવા જોઈએ, વ્યવસ્થિત રીતે બોલી શકવા જોઈએ વગેરેનો સમાવેશ બૌદ્ધિક ગુણોમાં થાય છે. હવે મિત્રો આપણે જોઈશું મનોવૈજ્ઞાનિક ગુણ. તો મનોવૈજ્ઞાનિક ગુણો પણ એટલા જ મહત્વના છે જેટલા શારીરિક અને બૌદ્ધિક ગુણ. મનોવૈજ્ઞાનિક ગુણોમાં પ્રભાવશાળી વ્યક્તિત્વ, ઉત્સાહ, સાહસિકતા, ત્યાં સહનશીલતાની ભાવના, બુદ્ધિ ચાતુર્ય, કાર્યરુચિ, લાગણી, ઉદ્દીપક વગેરેનો સમાવેશ થાય છે. એટલે જોતા જોઈએ તો મનોવૈજ્ઞાનિક ગુણ પ્રભાવશાળી વ્યક્તિત્વ એટલે કે એમની પર્સનાલિટી એવી હોવી જોઈએ કે જેના કારણે એમના તાબેદારો અને નીચેના કર્મચારી અધિકારી અથવા તો એમના ફોલોઅર્સ છે તે લીડરથી પોતે આકર્ષે એવું પ્રભાવશાળી વ્યક્તિત્વ હોવું જોઈએ. ઉત્સાહ જે વ્યક્તિને જીવન જીવવામાં રસ હોય એવા વ્યક્તિ લીડર ન બની શકે. લીડર બનવા માટે દરરોજ આવતી નવી મુસીબતોનો સામનો કરવા માટે, એમાંથી નવું શીખવા માટે ઉત્સાહ હોવો જોઈએ એવો લીડર હોવો જોઈએ. ત્યારબાદ બીજું કોણ છે? સાહસી. સાહસ વિના સિદ્ધિ નથી. દરેકે દરેક લીડરે નવું સાહસ કરવું પડે, નવું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, નવી તકો શોધવી પડે, ધંધાને વધારવા માટે આ બધું કરવું પડે. તો સાહસી વ્યક્તિ હોવો જોઈએ. ત્યારબાદ સહકારની ભાવ. સહકારની એટલે પોતાના કર્મચારીઓ, પોતાની સોસાયટી, આ તમામ લોકોને મદદ કરવા માટે પોતે પણ આ આખા સમાજનો એક ભાગ હોવાના કારણે સમાજને પોતે એક સહકાર આપવા માટેની એમનામાં ભાવના હોવી જોઈએ. અને છેલ્લે ત્યારબાદ એવું છે બુદ્ધિ ચાતુર્ય, એટલે કે બુદ્ધિ ચાતુર્ય હોવું જોઈએ. કાર્ય રુચિ, કાર્ય કરવા માટે રુચિ હોવું જોઈએ, લાગણી હોવું જોઈએ, ફિગર વર્તન પોતાના કર્મચારીઓ સાથે, પોતાના કસ્ટમર સાથે, પોતાના ફોલોઅર સાથે કેવી રીતે વાત કરવી, વિવેક વર્તન વગેરેનો સમાવેશ સારા નેતામાં હોવો જોઈએ. તો એ આપણે એઝ અ ગુડ લીડરના જે કેરેક્ટરિસ્ટિક્સ છે એમના વિશે આપણે અભ્યાસ કર્યો કે એમની અંદર કેવા કેવા લક્ષણો હોવા જોઈએ, કેવા કેવા ગુણો હોવા જોઈએ. તંત્રના ગુણો સારા, શારીરિક ગુણો, બૌદ્ધિક ગુણો અને મનોવૈજ્ઞાનિક ગુણો હોવા જોઈએ. પ્રશ્નો મોસ્ટલી છે 2 કે 3 માર્કમાં પરીક્ષામાં પૂછી શકાયેલો છે, અથવા MCQમાં પણ પૂછાય છે. નીચેનામાંથી કાય કો સહકારની ભાવના. તો સારા નેતામાં સહકારની નીચેનામાંથી મનોવૈજ્ઞાનિક ગુણ જણાવો. ચાર આપી દે સહકારની ભાવના, એક માનસિક ક્ષમતા, આવી રીતે સૌંદર્ય. તો તમને ખાસ દરેકે દરેક નામ આવવા જોઈએ. MCQમાં આ પ્રશ્ન પૂછશે કે નીચેનામાંથી સારા નેતાની બૌદ્ધિક ગુણ શોધો. એક બૌદ્ધિક ગુણ હોય, બે મનોવૈજ્ઞાનિક ગુણ હોય, એક શારીરિક ગુણ હોય. તો ખાસ તમને ખબર હોવી જોઈએ કે આનો સમાવેશ શારીરિક ગુણમાં થાય, આનો સમાવેશ માનસિક ગુણમાં થાય અને આનો સમાવેશ બૌદ્ધિક ગુણ થાય. અહીં આ પ્રશ્ન ખૂબ જ છે. હવે પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે જેનું નામ છે માહિતી સંચાર મળતા વિના લક્ષણો. સમજો ધોરણ 11 CC ની અંદર પહેલો જે પહેલું ચેપ્ટર હતું એ કંઈક આપતું હતું કે માહિતી સંચાર અને તેની વિવિધ પદ્ધતિઓ. ત્યાં આપણે અભ્યાસ કર્યો ને એ બાબત હતી કે બે પક્ષકારો માહિતી સંચાર, એટલે કે માહિતી સંચાર દ્વિમાર્ગીય પ્રક્રિયા છે. હું એકલા એકલા કોઈ પણ વ્યક્તિ એકલા એકલા બોલે તો એનાથી માહિતી સંચાર ન થાય. સામેવાળા વ્યક્તિનો રિપ્લાય આપે, એનું ફીડબેક આપે, એનો પ્રતિભાવ આપે, પ્રત્યુત્તર આપે ત્યારે માહિતી સંચારની પ્રક્રિયા પૂર્ણ થાય છે. તો હવે આપણે આમાં એક નવો શબ્દ આવશે માહિતી પ્રેષણ. એટલે શું? ખાસ મિત્રો સમજો અને ધ્યાન એ જ રાખજો, નકર ખ્યાલ નહીં આવે કે માહિતી સંચાર એટલે શું અને માહિતી પ્રેષણ એટલે શું, રાઈટ? તો આપણે શરૂઆત કરીશું પ્રશ્ન. માહિતી સંચાર એટલે શબ્દો, પત્રો, સૂચનાઓ, વિચારો, મંતવ્યો ત્યારબાદ વગેરેની આપણે કરવાની પ્રક્રિયા છે. માહિતી સંચાર એટલે શું? તમારા શબ્દો બીજા વ્યક્તિ સુધી પહોંચાડો, તમે લખેલો લેટર બીજા વ્યક્તિ સુધી પહોંચાડો, ત્યારબાદ તમારી સૂચનાઓ, તમે એઝ અ હેડ તરીકે હોય તો તમારી સૂચનાઓ તમારા દાવેદારોને આપો, ત્યારબાદ તમારા વિચારો રજૂ કરો. જો તમે લીડર હોય તો તમારા ફોલોઅર્સને તમારા વિચારો કે તમારા મંતવ્યો રજૂ કરો. તો આ બધાની આપ લે કરવાની, એ આપવાનો અને સામેવાળા વ્યક્તિનો પ્રત્યુત્તર લેવાનો. તો આ આપ લેની પ્રક્રિયા, વિનિમયની પ્રક્રિયાને આપણે મિત્રો માહિતી સંચાર કહીશું. આગળ જોઈએ તો અહીંયા માહિતી સંચારની અંદર એટલા વિવિધ વિભાગોની માહિતી સંચાર પાસે બહુ સામાન્ય બાબત છે. આપણે આખું ધંધાકીય પણ ચલાવતા હોઈએ છીએ. 100 કરોડની કંપની હોય, આમાં ઉત્પાદન વિભાગ હોય, વેચાણ વિભાગ હોય, ત્યારબાદ બરોબર એટલે હિસાબ વિભાગ હોય. તો આ બધા વિભાગોની માહિતી આપણે કંપનીના
ડિરેક્ટર હોય, એમડી હોય, મેનેજિંગ ડિરેક્ટર હોય, તો આપણી પાસે આખા સમગ્ર ધંધાની એકમના તમામ વિભાગોની માહિતી હોવી જોઈએ. હવે તે માટે આપણે શું કરવું પડશે? તો કે ત્રણ સપાટીથી કેટલીક માહિતી ઉપરની સપાટી અહેવાલ સ્વરૂપે ઉપરની જરૂર છે કે ભાઈ આપણી કંપનીમાં 500 માણસો કામ કરતા હોય તો કયા માણસોએ ડેલી કેટલું કેટલું કામ કર્યું, કેટલી કલાક કામ કર્યું, એનો આખો અહેવાલ. આ અહેવાલ ડેલી માટે ત્રણ સપાટીથી ઉપરની સપાટી સુધી જવો જોઈએ. આગળ આપણે ચર્ચા કરી તો આ માહિતી પૂરી પાડવાની પ્રક્રિયા એ માહિતી કહેશે. ત્રણ સપાટીથી ઉપરની સપાટી સુધી માહિતી પહોંચી એનો મિનિંગ માહિતી કહેશે. અથવા ઉપરની સપાટીથી ભૂકંપ સૂચનાઓ ત્રણ સપાટીએ પહોંચાડે માહિતી કહેશે. જ્યાં રિપ્લે પ્રતિભાવ ફીડબેક પ્રત્યુત્તર નથી કરવાનો એ તમામને આપણે માહિતી પ્રેશર કહીશું. કે માત્ર માહિતી મોકલવાની છે તો માહિતી પ્રેશર, સામેનું પ્રત્યુત્તર પણ આવે તો એનું માહિતી સંચાર કહીશું. સમજણ કે નહીં? માહિતી સંચાર એ દ્વિમાર્ગીય પ્રક્રિયા છે, જ્યારે માહિતી પ્રેશર એકમાર્ગીય પ્રક્રિયા છે. માહિતી પ્રેશરમાં માત્ર માહિતીની મોકલવાની જોઈએ, સામેથી એનો પ્રત્યુત્તર આવતો નથી. જ્યારે માહિતી સંચારમાં એનું પ્રત્યુત્તર પણ જોવા મળે છે. તો આગળ આપણે ચર્ચા કરીએ તો જ્યારે માહિતી સંચારમાં ઉપકરણો આદેશો અહેવાલ મેળવવા ફરિયાદો સામે પડેલો નિકાલ કરવો વગેરે વખતે માહિતી સંચારની માહિતી પ્રેશરની પ્રક્રિયા કરવી પડે છે. ભાઈ તમે તમારા ધંધાકીય એકમમાં તમારા કર્મચારીને હુકમ મૂકો આદેશો આપો તો સામેવાળા વ્યક્તિ એનો પ્રત્યુત્તર નહીં આપે. તમને સામા હુકમ મૂકવા આદેશો નહીં આપે, તમે હુકમને આદેશો આપશો તો એને પાલન કરવું પડશે, તો એને માહિતી પ્રેશર કહેવાય. ત્યારબાદ તળ સપાટી દ્વારા અહેવાલ તમને મોકલશે તો તમને એઝ અ મેનેજર ડિરેક્ટર તરીકે પાછા અહેવાલ એને નહીં આપે, તો એ માહિતી પ્રેશર કહેવાય. ફરિયાદો સાંભળે તમારા જે કર્મચારીઓની ફરિયાદો છે તમે સાંભળશો તો તમને એને સામી ફરિયાદ નહીં કરો, તો એને માહિતી પ્રેશર કહેવાય. ત્યારબાદ તેનો તમે નિકાલ કરો, રાઈટ? તો આ બધા માહિતી પ્રેશર. માહિતી સંચાર કરવા માટે માહિતી પ્રેશર અનિવાર્ય છે. ફરિયાદ વખત કહું છું, માહિતી સંચાર કરવા માટે, માહિતીની આપ લે કરવા માટે માહિતી પ્રેશર એટલે માહિતી મોકલવી અનિવાર્ય છે. તો મિત્રો આ હતી માહિતી સંચારની પ્રસ્તાવના. હવે આપણે જોઈશું માહિતી સંચારનો અર્થ. તો માહિતી સંચાર એ શબ્દો, પત્રો, સૂચનાઓ, વિચારો કે મંતવ્યોના આદાન પ્રદાન કે આપલેની પ્રક્રિયા છે. માહિતી સંચારમાં તમારા શબ્દો, તમારા વિચારો, તમારા મંતવ્યો, તમારી લાગણીઓ, પત્રો વગેરેના આદાન પ્રદાનની પ્રક્રિયા એટલે માહિતી સંચાર. હવે એક સરસ મજાના સંચાલન શાસ્ત્રી છે, જેનું નામ છે હ્યુમર એન્ડ સમર. એમને જણાવ્યા પ્રમાણે માહિતી સંચાર એટલે શું, તો એમને આપેલી વ્યાખ્યા છે માહિતી સંચારની. તો માહિતી સંચાર એટલે હકીકતો, વિચારો, અભિપ્રાયો અને લાગણીઓની બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે થતી ફરીથી માહિતી સંચાર એટલે હકીકત. કે ભાઈ હકીકતમાં આ જગ્યાએ આવું ઘણા કોઈ નહોતું, આવી માહિતી તમે બીજા કોઈ વ્યક્તિને આપતા હોય તો એને માહિતી સંચાર કહેવાય. તમારા વિચારો કે મને આવો વિચાર આવ્યો, મારે આવો ધંધો કરવો જોઈએ, તો તમારા વિચારો બીજા વ્યક્તિ સમક્ષ તમે જે રજૂ કરો એને પણ શું કહીશું આપણે માહિતી સંચાર. અભિપ્રાય, અભિપ્રાય એટલે તમે બીજા કોઈ વ્યક્તિને એવો એવું સજેશન આપતા હોય કે મારો અભિપ્રાય એવો છે કે તારે તારા ધંધાકીય એકમ માટે આવા ફેરફાર લઈ આવજો, મારો એવો અભિપ્રાય છે કે તારે તારા વિદ્યાર્થી જીવનની અંદર આવા આવા ફેરફારો લઈ આવજો, તારે હજી આટલી મહેનત કરવી જોઈએ. આને કહીશું આપણે અભિપ્રાય. અને લાગણીઓ, કોઈ વ્યક્તિઓ સાથે, મિત્રો સાથે, મમ્મી પપ્પા સાથે, આપણા કર્મચારીઓ સાથે અમુક લાગણીઓ જોડાયેલી હોય, તો લાગણીઓ સાથે બે કે તેથી વધુ વ્યક્તિઓ છે, જે વાતચીત થાય છે, જે વાર્તાલાપ થાય છે, તેને માહિતી સંચાર કહેવાય છે. ફરી એક વખત તમારે પણ મારી સાથે માહિતી સંચારની વ્યાખ્યા બોલવાની છે કે માહિતી સંચાર એટલે હકીકતો, વિચારો, અભિપ્રાયો અને લાગણીઓની બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે થતી આપલે એટલે માહિતી સંચાર. હવે આપણે મિત્રો માહિતી સંચારના ટોટલ 9 લક્ષણો છે અને આ 9 લક્ષણોના નામ આપણે આ લેક્ચરમાં પાકા કરીશું, ત્યારબાદ આપણે એનો અભ્યાસ પણ કરીશું. તો જોઈએ માહિતી સંચારના લક્ષણો. પ્રશ્ન 5 માર્કમાં પૂછાય તો આખા પ્રશ્ન લખવો પડે. એમ લેક્ચર છે હેમા કાસ પક્કા દેવ, હેમા કાસ પક્કા દેવ. ફરી એક વખત હેમા કાસ પક્કા દેવ. કામ છે આ માહિતી સંચારના લક્ષણોને યાદ રાખવા માટેની ચાવી છે. જોઈએ પહેલો મુદ્દો તો હેતુલક્ષી પ્રક્રિયા, બીજો મુદ્દો છે માનવીય પ્રક્રિયા, ત્યારબાદ ત્રીજો મુદ્દો છે કાયમી પ્રક્રિયા, ચોથો મુદ્દો છે શબ્દો અને ભાષા સ્પષ્ટ હોવી જોઈએ.
જે માહિતી સંચાર કરવાના શબ્દોનો ભાષા કેવી હોવી જોઈએ સ્પષ્ટ પાંચમું એવું લક્ષણ છે અસંખ્ય સાધનો માહિતી સંચાર કરવા માટે કોઈ એક રીત નથી આપણે 11મા ધોરણમાં અભ્યાસ કર્યો તો એના માટે પાંચ છ પદ્ધતિ છે મૌખિક લેખિત દ્રશ્ય શ્રાવ્ય દ્રશ્ય સાથે મૌન વગેરે જે પદ્ધતિની અંદર અનેક સાધનો જોવા મળે છે કે જેના દ્વારા આપણે માહિતી સંચાર કરી શકીએ અનેક પ્રકારોને પદ્ધતિઓ ત્યાર પછીનો મુદ્દો છે કાર્ય પ્રેરક પ્રવૃત્તિ ત્યાર પછી આઠમો મુદ્દો છે પહેલા જ આપણે ચર્ચા કરી હતી 11મા ધોરણમાં આવી ગયું છે કે માહિતી સંચાર માટે બે પક્ષકારો હોવા જરૂરી છે એટલે કે આ દ્વિમાર્ગીય પ્રક્રિયા છે અને છેલ્લો મુદ્દો છે વહીવટી પ્રક્રિયા સાથે સંબંધ માહિતી સંચારનો સંબંધ કોની સાથે છે તો ધંધાકીય એકમની વહીવટી પ્રક્રિયા સાથે સંબંધ છે તો ફરી એક વખત તમારે નવનો મુદ્દો મારી સાથે બોલવાનો રહેશે શરૂઆત કરીએ પહેલો મુદ્દો હેતુલક્ષી પ્રક્રિયા બીજો મુદ્દો માનવીય પ્રક્રિયા ત્રીજો મુદ્દો કાયમી પ્રક્રિયા ચોથો મુદ્દો શબ્દો અને ભાષા સ્પષ્ટ હોવી જોઈએ પાંચમો મુદ્દો અસંખ્ય સાધનો છઠ્ઠો પોઈન્ટ અનેક પ્રકારોને પદ્ધતિઓ ત્યારબાદ સાતમો પોઈન્ટ કાર્ય પ્રેરક પ્રવૃત્તિ આઠમો પોઈન્ટ દ્વિમાર્ગીય પ્રક્રિયાને નવમો પોઈન્ટ વહીવટી પ્રક્રિયા માહિતી સંચારમાં જે શબ્દો અને ભાષાનો ઉપયોગ થાય છે
કે ભાષા એમના ફોલોઅર્સ એમના કર્મચારીઓ એમના અધિકારીઓને સમજાય તેવી ભાષા હોવી જોઈએ બરાબર ગુજરાતી એટલે તો પ્રાદેશિક ભાષાની અંદર જે સંદેશાઓની આપને કરવામાં આવે તો ત્યારે એ સંદેશો સારી રીતે તો સપાટીના કે મધ્ય સપાટીના કર્મચારીઓ સાંભળી શકે છે અને જે તે સંદેશાનું સાચું અર્થઘટન થાય છે દ્વિઅર્થી એનો અર્થ નીકળતો નથી એટલે એ એક બાબત છે માહિતી સંચારમાં જે શબ્દો અને ભાષા વપરાય તે સ્પષ્ટ હોવા જોઈએ દ્વિઅર્થી હોવા જોઈએ નહીં અને સાથે સાથે શક્ય હોય પ્રાદેશિક ભાષામાં માહિતી સંચાર કરવો જોઈએ ત્યાર પછી હું કહું છું સંખ્ય સંચાર આધુનિક સમયમાં માહિતી સંચારને વધુ અસરકારક બનાવવા માટે માહિતી સંચારના સાધનો એટલા બધા વધી ગયા છે ટેલિફોન દ્વારા એટલે કે કોલ કરીને વાતચીત કરી શકાય ત્યારબાદ ફેક્સ દ્વારા તમે જુઓ છો ઘણા બધા મૂવીમાં રાઈટ કે ફેક્સ દ્વારા સંદેશાઓની આપને થાય છે ત્યારબાદ મહત્વના પર પડે ઇન્ટરનેટ દ્વારા સોશિયલ મીડિયા બધા અલગ અલગ પ્લેટફોર્મ દ્વારા માહિતી સંચાર ખૂબ જ ઝડપી અને અસરકારક માહિતી સંચાર થાય છે હાલના સમયમાં વિડીયો કોલ અને વિડીયો મીટિંગ દ્વારા પણ માહિતીની આપને કરી શકાય છે ત્યારબાદ મોબાઈલ ફોન દ્વારા અત્યારે જે તમારા મારા વચ્ચે જે વાતચીત થાય છે જે આપણે સમજૂતી મેળવીએ છીએ એ મોબાઈલ દ્વારા મેળવીએ છીએ ત્યારબાદ છે SMS ટેક્સ્ટ મેસેજ દ્વારા પણ સંદેશાઓની આપને થાય છે અને સૌથી મહત્વની બાબત ટેલેક્સ ટેલેક્સ એટલે શું નવો શબ્દ છે તો જ્યારે બે દેશના ઉચ્ચ અધિકારી એક્ઝામ્પલ તરીકે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની જે વાતચીત છે વાતચીત એ હોય કે એ માહિતી ગુપ્તરી અને અન્ય કોઈ વ્યક્તિ સુધી પહોંચે નહીં તો આમની વચ્ચે રાષ્ટ્રપતિ વડાપ્રધાન વચ્ચે જે માહિતીની આપને થાય એમના માટે જે માહિતી માટે જે સંદેશા માટે માધ્યમ છે જે ટેલેક્સ તો ટેલેક્સ દ્વારા ટેલેક્સના ઉપયોગ દ્વારા માહિતીનું આદાન પ્રદાન થાય છે હાલના સમયમાં ઇમેલ દ્વારા વિડીયો કોલિંગ વિડીયો કોન્ફરન્સ દ્વારા પણ માહિતીની આપને કરી શકાય છે તો અસંખ્ય માર સાધનો છે અલગ અલગ માહિતીની આપને કરવા માટે ત્યાર પછી મુદ્દા નંબર છ અનેક પ્રકારો અને પદ્ધતિઓ તો માહિતી સંચાર માટે અનેક પ્રકારોના પદ્ધતિઓ છે કેવા લેખિત માહિતી સંચાર મૌખિક માહિતી સંચાર દ્રશ્ય માહિતી સંચાર શ્રાવ્ય માહિતી સંચાર દ્રશ્ય શ્રાવ્ય માહિતી સંચાર આ ઉપરાંત બીજી બાબત જોઈએ આપણે પૈસા દ્વારા માહિતી સંચાર ધંધાકીય એકમો આંતરિક માહિતી સંચાર ધંધાકીય એકમ બાહ્ય રીતે માહિતી સંચાર તો અલગ અલગ ઘણી બધી પદ્ધતિઓ દ્વારા માહિતી સંચાર થાય છે અને ત્યારબાદ આજનો છેલ્લો મુદ્દો કાર્યપ્રદક પદ્ધતિઓ માહિતી સંચારની પ્રવૃત્તિઓના કારણે અધિકારીઓ અને કર્મચારીઓમાં કાર્ય સમજ વધે છે જે પ્રકારનું આપણે ધ્યાન આપવા માંગીએ છીએ જે પ્રકારની સૂચનાઓને આદેશો આપવા માંગીએ છીએ એ પ્રકાર સૂચનાઓ અને આદેશો ધંધાથી એકમના અધિકારીઓ અને કર્મચારીઓમાં જાય છે અને એટલા માટે એની સમજ વધે છે પરિણામે તેને કાર્ય કરવાની પ્રેરણા મળે છે તે કાર્ય કેવી રીતે કરવું કેટલા સમય સુધી કરવું કઈ રીતે પદ્ધતિથી કરવું તેની માહિતી જે તે અધિકારી કે કર્મચારી સુધી તાબેદારો સુધી પહોંચાડવામાં આવે છે સેનાથી પહોંચાડવામાં આવે તો માહિતી સંચાર દ્વારા આ પ્રવૃત્તિ કરવામાં આવે છે અને એટલા માટે માહિતી સંચાર છે એ કાર્ય સાથે સાથે જે ચેપ્ટર આપણે ચાલી ગયા છે ચેપ્ટર નંબર પહેલું બીજું ત્રીજું ત્યારબાદ પાંચમું અને છઠ્ઠા ચેપ્ટરના એમસીક્યુની એક પીડીએફ સાથે સાથે આવશે આવનારા સમયની અંદર તમને એમસીક્યુની એક ટેસ્ટ લેવામાં આવશે તો ખાસ કરીને હવે જે હું તમને એમસીક્યુ પીડીએફ આપું એને રફ બુકમાં લખી અને બધા એમસીક્યુ પાકા કરવા ખૂબ જ જરૂરી અને ફરજિયાત છે કારણ કે આપણે અત્યારથી જ માર્ચ મહિનામાં એપ્રિલની અંદર જે આપણે બોર્ડની એક્ઝામ છે એમના માટે એમના ડાયરેક્શન પ્રમાણે આપણે અત્યારથી જ આપણે ચાલુ કરી દઈએ છીએ બધા વિદ્યાર્થી મિત્રો હવે પછી જે પણ પીડીએફ આવે તમામ પીડીએફના એમસીક્યુ દરેક દરેક ચેપ્ટરના રફબુકમાં લખી એપ્લિકેશનમાં મને એના ફોટા અપલોડ કરી અને સાથે સાથે જે એમસીક્યુ પાકા કરવા ખૂબ જ જરૂરી છે થેન્ક યુ સો મચ અને હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આ પ્રશ્ન જે બાકી છે એ પૂરો કરી ફરી નવા પ્રશ્નો